કતું રાજકોટ ના મામુ ભાણ્યા કે એ બે ડૂબી ગયા. કેવું થયું? બસ માં ગાડી હતી ને વાયતી બસ ને ઉપરથી કોઈ થયું કે સેડા કાઢ્યા મને ખબર ને. અરે ક્લાસ માં ડોલ મુકાવી ને અમને પ્રતીક્ષા લેવડાવી. તો સિંહ અને સિંહણો આવી ગયો છો કઈક નવો ઉમંગ ને ઉત્સાહ ને કઈક તમારી મજા સાથે. તો સ્વાગત છે કોનો સિટી લાઈફ માંથી કૃણાલ મહેતાનું. જય શ્રી કૃષ્ણ. રામ રામ બધા મિત્રોને, સિંહ ને સિંહણો ને. કાનાજી પાછા લીલા કલર માં આવી ગયેલા છે ને મમ્મી સાફ સુખ કરી રહ્યા છે. શું કે મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. જો બધે આવું બધું સે. હજી નાસ્તો નથી કર્યો, મેં બનાવી જ નથી દીધો હજી. હે? કેમ વાળ નિરત રાખો? ત્યાર કો પેલા નાસ્તો કરી દેવાય, ભગવાન ને ભોગ લગાડી દેવાય. અત્યારમાં ભોગ લગાડવાનો. બે પાકરી બનાવી છે. કારણ કે આજ મારે નથી જવાનું કોલેજે વહેલું. પણ રસોઈ બનાવી દે. તને રસોઈ નથી બનાવી, દહીં પડ્યું છે ને એટલે બરાબર. અને કાલનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો. કા મમ્મી મજા આવી ને? બાકી જેને ગમી ને પાંચ જણા ને ગમી ગયો આપણો વ્લોગ એને લાઈક કરી પાંચ. હું આવું તો અવાજ આવે ફળ ફળ. મમ્મી આ ભાખરી બનાવી રહી છે. હે મમ્મી, આવું બધું હોય રેસીપી આપોશ? રેસીપી બધાય નહીં હોય, જો જેટલું વસ્તુ બનાય ને બધાની રેસીપી હોય. અમારે જેવા હોય હોસ્ટેલમાં રહ્યા હોય તે જોતા હોય એટલે એને શીખવાની ઈચ્છા ન હોય એટલે તૈયાર રસો બધી જોઈએ. શીખવાની ઈચ્છા ન હોય, વાહ વાહ વાહ. એટલે આવું બધું છે અત્યારમાં ફોર્મમાં બરોબર. અસાઇનમેન્ટ સબમિટ કરવાનું હતું. કેટલા પેજે ખબર? કહી દઉં તમને. કહી દઉં કેટલા પેજે? 25 પેજ નું અસાઇનમેન્ટ બતાવવાનું છે. તો જાય છે કોલેજે. હવે બધું વાંચ્યું, થોડું ઘણું કામ કર્યું, થોડું ઘણું કર્યું કામ કર્યું. આવું બધું છે અત્યારે. આઈ થિંક આજે એક વ્લોગ નાખી ગયું તો નાખી રહીશ. બાકી ડેઈલીમાં હવે તો થઈ જ ગયું છે બી વ્લોગિંગ નાખવાનું. સિંહણું એટલા બધા પતકડા કાઢી નાખ્યા છે. આપણે નવરા બેઠા તો કંઈક તો કરશું ને, આવું બધું કરતો હોય એટલે થોડી ઘણી મમ્મીની હેલ્પ થાય. અને અને અમે નાખી દીધું. હવે અસાઇનમેન્ટ મેં નાખી દેવાનું. પ્રોફેસર એન્ડ સરી મારો વાર કાઢી નાખશે. બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ યુ હાઉ ટોડ. તો ખોટો પકાવીશ નહીં અને હું કપડાં બદલાઈને હટ્ટા હટી ભાગીશ બરાબર. તો મળીએ સાંજે સીધા ટાઈમ મળે. સિંહ અને સિંહણો વાગી ગયા છે 7:30 ને કંઈક કન્ટેન્ટ અને કંઈક ઉમંગ ને જોશ સાથે આવી ગયેલો છું. પાછો ફૂલ થઈ ગયો. અને ગુડ મોર્નિંગ જે જે નવા જણાવે તો સૌ પ્રથમ મારો પરિચય દઈ દો. આગળ તો તમે જોયું હતું એવી રીતના પાછો બીજો દિવસ છે. બે દિનનો હારે વ્લોગ છે. પેલા કાનાજી લુક એટ ઇટ. ફૂલ કરી દીધું મોંઘે. તો સૌ પ્રથમ મારો પરિચય દીધો. મારું નામ છે કૃણાલ મહેતા. કુનો સિટી લાઈફમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. શું હાલે? બસ શાંતિ. હવે કામે કામ. કામે કામ એમ એવું ને કામ હેલા રાખે. અને ગણપતિ દાદાનો 8મો દિવસ છે ને. હા, ઓલા મંગળવારે હતું. અહીં પાછું મંગળવારે આવી ગયું એટલે અઠવાડિયું પૂરું થઈ ગયું. ગણપતિ દાદાનો થોડાક જ દિવસ છે. ગણપતિ દાદાએ બી હે મમ્મી તને કહો, ગણપતિ દાદાએ વિઝા બુક કરે નહીં કહે છે ને પાછા? હા
તો ઈ કે કતું રાજકોટ ના મામુ ભાણ્યો કે ઈ બે ડૂબી ગયા. તો જે જે મિત્ર ને ગણેશ છે, ગણેશ પધરાવા જાય તો ગણપતિ દાદા ભેગા તમે ન ગયા જાવ, ઈ જરૂર ધ્યાન રાખજો. હા, નિરાત રાખજો, કારણ કે આખી જીવન અને પાછળ બીજા હેરાન થાય ને ઈ પાછું અલગ છે. તમને મજાક લાગશે થોડાક ક્ષણ પૂરતું, પણ ઈ જેને ઘરમાં વીતી હશે ને એને ખબર હોય. બરોબર ને મમ્મી? દર વર્ષે આટલા તો બનાવ બને છે. જ્યારે ગણપતિ દાદા ખબર છે કે ઊંડામાં નથી જવાનું, તોય જાય છે પબ્લિક, કઈ હમતી જ નથી. ઈ ડેમ કેટલી ઊંડી હોય, આથે કરીને ઈ ડેમ અહીંયા ગમે ત્યાં નીચે હોય ત્યાં પધરાવી દેતો હોય. કઈ થોડું આપણા ઘરે ટોપ છે, ટોપમાં પધરાવો અને ઈ ઓલું થઈ જાય પછી માટી આપણા તુલસીમાં ક્યારે ગમે ત્યાં રાખી દો. પણ નથી માનતા કઈ ખોર પાસે કે ગણપતિ વાત, ગણપતિ દાદા નો કઈ વાત નથી. આપણો જે વાત છે એ આપણો જ વાત છે. કોઈ ગણપતિ દાદા એમ નથી કીધું તમે ઊંડામાં પધરાવો. અને એવું બધું હોય તો બહુ મોટા ગણપતિ હોય તો ક્રેનથી નહીં અત્યારે ઘરે થતો, એનો ઉપયોગ કરી શકો. પણ આવું ન કરો, બરાબર? હમણાં કેસ મોટા ભાગના રાજકોટમાં છે, ઘણી જગ્યાએ. હવે 11મા દિવસમાં આવશે ત્યારે બધા મોટા ભાગના ગણપતિ, જે મોટા મોટા લાલબાગના રાજા છે, એ મોટા કેટલા બધા જણાને લઈને જાય છે અને બધું કરે છે. એને કેવડી મૂર્તિ, એને કોઈ દી ન આવ્યું અને આપણે શું કામ આવે? તો થોડું ઘણું ધ્યાન રાખો મિત્રો. અને આમાં બીજા હેરાન છે, તમે હેરાન તો નહીં જ થાવ, બરાબર? એટલે આવું બધું છે અત્યારમાં. થોડુંક મજા સાથે સજા થઈ જાય, એ ન થાય. મજા અને મજાની પૂરતી રહેવા દેવા, ત્યાં કોઈથી ચાડાચાડી ન કરો, એવી ધ્યાન રાખજો. કહું તો શું માનતા હોય હો. તો આવું બધું છે મિત્રો. તો મળીએ કાલ નવા, અત્યારે પાછા કાલ મને એમ થોડીક ક્ષણમાં મળી આવશે, બરાબર? સિંહ અને સિંહણો વાગી ગયા છે, 7 વાગ્યા છે અને કોલેજથી આવી ગયા છીએ. ને આજે થોડો વરસાદ હતો બહુ જ સારો, તો પપ્પા આવી ગયેલા છે. હું પપ્પા બસ મહાદેવ, શરદી બહુ થઈ ગઈ અને વરસાદનો માહોલ જામ્યો જામ્યો, સરસ વાતાવરણ છે. કુણાલ પણ થાકી ગયો છે, કોલેજે ગયો હતો અને વરસાદ આવે છે. રામધૂન તમારે રસોઈ નથી કરવાની, અને એવું બધું છે. અને હાચીન પ્લીઝ એક વસ્તુ તમને કહું, આજે અમને સ્વચ્છતા અભિયાનનું બધે કહ્યું. NSSવાળા હતા ને, NSSવાળાએ પ્રતીક્ષા લેવડાવી, એટલે પ્રતિજ્ઞા લેવડાવી, સોરી મારી મિસ્ટેક, સોરી ફોર ધેટ. તો એ પ્રતિજ્ઞા લેવડાવી ને કીધું કે હું સ્વચ્છતાની હું, તો હવે એનું પ્રતિજ્ઞા લેવડાવી તો થોડું ઘણું પાલન કરવું જોઈશે. કરું છું એ મમ્મી, કરું પણ ઋણા કરે માહિતી બોટલ હોય ને એ કચરામાં ડોલી નાખે. પણ એ સાચી વાત છે, આપણે આપણે આપણું ઘર હોય તો આપણું ઘર કેટલું ચોખ્ખું રાખીએ. તો આપણે આ પૃથ્વી છે એ આપણે ઘર છે, તો આપણે ચોખ્ખું નહીં રાખીએ તો બીજું કોણ ચોખ્ખું રાખશે? તો કે એવું બધું છે. અને કાલે કેવું થયું, બસમાં ગાડી હતી નવાયતી બસ નથી, ઉપરથી કોઈક થૂક્યું કે સેડા કાઢ્યા, મને ખબર નથી. એટલે અહીંયા સીધું ટી શર્ટ ને અહીંયા આવ્યું. હવે એ જો મોઢી આવ્યું હોત તો કેવડો રોગ ચાળો પેલા તમે જ કહો. તો થૂકવું હોય ને તો એવું લાગે ને તો ક્યાંક ઊભી હોય ને ત્યાં કરી નાખાય, અને આપણે વોશિંગ એરિયા આવ્યો જ છે એની હાટુ ત્યાં થૂકો. તમે તમારા ઘરમાં નથી થૂકતા ને, બરાબર ને મમ્મી? આપણે અહીંયા થૂકવો તમે બધા કંઈ
ઈ કે નાનું કરન તો કેમ રોડ ઉપર થું કે કોક ની માથે કેવું જાય તમે કેવું જેને થયું હોય ને ખબર હોય તમે એટલું કે તો નો સમજતા એ નો સમજે આંથી એક ટકો સમજે તો હારું થાય ને બાપા એક ટકો સુધરી જાય કે આવી રીતના બસ માં ચાલુ બસે કોઈ માં વ્યક્તિઓને એવી ટેવ હોય ચાલુ ગાડી એ જાતા હોય ને પાછળથી પિચકારી ઈ મોટર વાળા આમ દરવાજો ખોલી ને ખબર દરવાજો ખોલી ને પિચકારી હા ચાલુ મોટર વાળા જે આવતા હોય એનું તો કઈ વિચારે કોઈ નો ગમે ને આપણી ઉપર આપણા મોઢા પર કોક થૂકે આપણે ગમે ભલે તમે કોઈ વ્યક્તિ થૂકા હોય તો કઈ ચાહે તો ન થૂકતા પણ પાછળ આપણે ધ્યાન તો રાખવું વોમિટિંગ હોય એ અલગ વાત છે પણ આવી રીતના માવો ખાવો જેને લાગવું પડતું એને રાખવું હોય મગજ માં અને આવું બધું છે અત્યારમાં એટલે હાથ થઈ ગયા ને હવે હેન્ડ રાખશું બે દિન હમણાં નાખવું છું તો થોડું ઘણું વિચારજો આપણું ઘર છે એમ જ માનીને રાખજો પૃથ્વીને બરાબર તો મળીએ કાંઈ નવા ઉમંગને જોશ સાથે કારણ કે હું અત્યારે થાકી ગયો છું એટલે હું કંઈક ટોપિક નથી લઈ આવ્યો તો બરાબર તો સોરી ફોર ધેટ અને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવજો એટલે 8 વાગે વ્લોગ આવે તો લાઈવ થઈ શકે બરાબર બાય સી યુ ટુમોરો બરાબર ને બાય હાથ રાખજે હાથ